ભુજ નગરપાલિકા પાસે બસ સ્ટેશન પાસેની દુકાનોનું રેકર્ડ ઉપલબ્ધ નથી. શહેરના જાગૃત નાગરિકે માંગેલી માહિતીમાં બહાર આવી બેદરકારી. ભુજમાં એસટી બસ પોર્ટની બહાર નગરપાલિકા દ્વારા માલિકી હક ન હોવા છતાં પણ મોટું શોપિંગ સેન્ટર બનાવી નાખવામાં આવ્યું છે અને તેમાં 120 જેટલા વેપારીઓને તે ભાડે આપી દેવામાં આવ્યું છે. જો કે આ બાબતે શહેરના જાગૃત નાગરિક દ્વારા પાલિકા પાસેથી દુકાનોની માહિતી માંગવામાં આવતા તેનું રેકોર્ડ ઉપલબ્ધ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે શહેરના સહેજાદ સમાય શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવને રજૂઆત કરતા જણાવ્યું હતું કે શોપિંગ સેન્ટરવાળી જગ્યાની માલિકી સરકારની છે, જેને ભુજ નગરપાલિકા પોતાના નામે માલિકી હક મેળવવા માટે હક ચોકસી કરવા સિટી સર્વે કચેરીને અરજી કરવાના છે. આ મામલે જ્યારે શોપિંગ સેન્ટરની આરટીઆઈ હેઠળ માહિતી માગતા હાલના ભાડવતોની વિગત આપવામાં આવી હતી, પરંતુ માલિકીના આધારો જમીન ફાળવણીનો હુકમ ઠરાવો નામ ટ્રાન્સફર થવાની વિગતો રેકોર્ડ પર ઉપલબ્ધ નહીં હોવાના કારણે આપી નથી. જો સરકાર દ્વારા જમીન ફાળવાતો હુકમ થયો ન હોય તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કાર્યવાહી થઈ શકે છે. શોપિંગ સેન્ટરની માલિકી હજુ સુધી ન હોય તો શોપિંગ સેન્ટરના વસૂલેલા ભાડાઓ સરકારમાં જમા કરાવવામાં આવે તથા સિટી સર્વે કચેરી દ્વારા જે કર ઉપર સહિતના વર્ષોના લેણા દંડ વ્યાજની રકમ સાથે વસૂલી લેવી જોઈએ. આવી કાર્યવાહી કર્યા સિવાય ભુજ પાલિકાની માલિકી હકે ચડાવવું જોઈએ નહીં. તેથી આ મામલે વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. બસ પોર્ટ જાહેર જનતાની સુખાકારી માટે છે અને શોપિંગ સેન્ટર હટાવવામાં નહીં આવે તો ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાઈ શકે છે. એસટી બસ પોર્ટનો રોડ પહોળો કરવો તે પ્રજાના હિતમાં છે. આ અગાઉ સહેજાદ સમયે ભુજ નગરપાલિકામાં સત્તા બહારના કાયદાથી ઉપરવટ જઈ ઘડવામાં આવતા ઠરાવોની તપાસ થવા તથા કરવામાં આવેલા ખર્ચની વસૂલાત થાય તે જરૂરી છે. ગુજરાત નગરપાલિકાના અધિનિયમ 1963ની કલમ 67ની મેન્ડેટરી જોગવાઈઓથી ઉપરવટ જઈ ઠરાવો તથા ખર્ચ થયેલ છે. આ હાઈકોર્ટ દ્વારા કલમ 67ના સંદર્ભે ચુકાદા નંબર SCA નંબર 10415 અને 2009-18-2010 થી ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 67 મુજબ રૂપિયા 5000થી વધુના ખર્ચ માટે ટેન્ડર ફરજિયાત છે અને તેને અનુસરવા ભુજ નગરપાલિકા બંધાયેલ છે. તેમ છતાં અનેક ઠરાવો કરી વગર ટેન્ડરે મોટા ખર્ચ કરેલ છે. ભુજ નગરપાલિકા દ્વારા તારીખ 2/9/2015ની સામાન્ય સભાના એજન્ડા નંબર 4 તે કારોબારી સમિતિના ઠરાવ નંબર 82 તારીખ 2/7/2015થી વગર ટેન્ડરે રૂપિયા 20 લાખના મોડ્યુલ સોફ્ટવેર ખરીદ કરી ખર્ચ કરેલ છે, જેના બિલો નકલો સામેલ છે. ભુજ નગરપાલિકાની તારીખ 2/9/2021ની સામાન્ય સભાના એજન્ડાથી લોકભાગીદારીની સીસી રોડ પેવર બ્લોકના કામો વગર ટેન્ડરે આશરે રૂપિયા 1 કરોડ 80 લાખના કામો કરાવેલ છે તે આધાર સામેલ છે. સ્ટોરી બાય હિતેશ જોશી, માશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. આ બાબતે જ્યારે આરટીઆઈ કરતા એક ખૂબ જ ગંભીર પ્રકારની માહિતી બહાર આવી કે ભાઈ આ લોકો કને કોઈ જાતનો રેકર્ડ જ ઉપલબ્ધ નથી. આ બાબતે ફક્ત ને ફક્ત કબજેદારોના નામ જ છે એ લોકો કને. અને જ્યારે પછી અમને જાણ થઈ કે એ લોકો સિટી સર્વેમાં જઈ અને આકારણીની માગણી કરી પોતાના નામે કરવા માટે એ લોકોએ નગરપાલિકાએ જ્યારે અરજી કરી તેના સમક્ષ અમે વાંધા અરજી રજૂ કરી છે કે ભાઈ આટલા વર્ષથી જો તમારી માલિકી નથી તો તમે આ દુકાનદારો કનેથી કેવી રીતના ભાડા લ્યો છો અને શું કામ ખાઓ છો? શું કામ કે આ મિલકત છે સરકારી, તો અમારી સરકારને પણ અમે ઉપર રજૂઆત કરી છે કે ભાઈ આ લોકો કનેથી દંડ અને વ્યાજ સહિતની રકમના એ લોકો કનેથી જે ભાડા લીધા છે એની બધે બધી વસૂલાત નગરપાલિકા કનેથી સરકાર કરે અને આ તમામ મિલકત પાછી સરકારમાં જમા થાય અને આ લોકોએ જે ભાડા વસૂલ કર્યા છે એ દંડ અને વ્યાજ સહિત પાછા આની અંદર સરકારમાં જમા કરાવે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તમને કોર્ટના દ્વારે જવાની ફરજ પડશે, તો પણ અમે ન્યાયાલયના પણ દરવાજા ખટખટાવશું. દીપક ચાય તહેવારોનો ઉપહાર. દીપક ચાયના 500 ગ્રામના પેક પર મેળવો એક એરટાઇટ કન્ટેનર બિલકુલ ફ્રી.